હિંમતનગરમાં તામિન મ્યુચ્યુઅલ ફંડ કેરના આબિદ હુસેન ડોડિયા દ્વારા ઇન્વેસ્ટર અવરનેસ પ્રોગ્રામ પરિસંવાદ યોજાયો. રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડના પ્રત્યેક માળખાની સમજ મેળવી હતી. છેલ્લા ઘણા વર્ષથી રોકાણકારોને સમૃદ્ધ બનાવવા અવિરતપણે કાર્યરત કરીએ છીએ અને પરિબળો વચ્ચે હંમેશા નવું અને સૌ પ્રથમ આપવાની વિશેષતા મુજબ રોકાણકારો માટે રોકાણ સેતુ અંતર્ગત વધુ એક સેમિનારનું આયોજન કર્યું તેવું જણાવ્યું હતું, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સાચું છે કહેવામાં આવ્યું હતું, જેના સ્પીકર તામિન મ્યુચ્યુઅલ ફંડ કેરના આબિદ હુસેન ડોડિયા દ્વારા ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ પરિસંવાદની માહિતી આપવામાં આવી હતી. હિંમતનગર ખાતે આર્થિક રોકાણ વિવિધ વિકલ્પની માહિતી અને સમજ આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડને મેળવીને રોકાણના અન્ય સ્ત્રોત વિકલ્પ અંગે જાણકારી મેળવી પોતાનું થતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે તામિન મ્યુચ્યુઅલ ફંડ કેરના આબિદ હુસેન ડોડિયાએ મ્યુચ્યુઅલ ફંડ સાચું કેમ છે તે વિષય વિગતની સમજાવટ આપી હતી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારોને સમૃદ્ધ બનાવવા માટેની માહિતી પણ આપી હતી. પોતાના વક્તવ્યમાં રોજિંદા જીવનમાં કઈ રીતે મૂડીરોકાણ કરવું તેની તબક્કાવાર સમજણ આપી હતી. આ ઉપરાંત દેશ દુનિયાની પ્રવર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાને લઈ ભાવિ પડકાર વગેરે ધ્યાનમાં રાખી રોકાણના ફાયદા અંગે સમજ આપી હતી. ડિજિટલ યુગમાં રોકાણના અનેક માધ્યમો ઉપલબ્ધ છે ત્યારે આવા સમયમાં કયા સેક્ટરમાંથી કેટલું અને કેવી રીતે રોકાણ કરવું જેના યોગ્ય વળતર મળી રહે તે માટે યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનરોને સહારો લેવો જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં અનેક પ્રકારના ફંડ ઉપલબ્ધ છે. તમારે કેટલા સમય માટે અને ક્યારે જરૂરિયાત છે તેને અનુલક્ષીને ફંડ ખરીદવામાં આવે તો વળતર સારું મેળવી શકાય તેવું જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું હતું. અંતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું આજના જમાનામાં કેટલું મહત્વનું છે તેના વિશે આબિદ હુસેન ડોડિયા દ્વારા રસપ્રદ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર સાથે.